सूरत जिल्लाना ओलपाड़मा आवेली प्रिंस इंग्लिश मीडियम स्कूलना विद्यार्थी हर्षित पटेले रशियामा ओलपाड़ जेवा नाना विस्तारनो ज नहीं तो सूरत अने गुजरातनो नाम रोशन कर्यो छे। रशिया सामे योजायेली आइस बेंडी अंडर 17 स्पर्धा माटेनी भारतनी टीममा प्रिंस इंग्लिश मीडियममां भणता हर्षित पटेलनी पसंदगी थई हती। ભારતની ટીમમાં ગુજરાતમાંથી કુલ 6 ખેલાડીઓની પસંદગી થઈ હતી, પરંતુ ઓલપાડના મોર ભગવા જેવા નાના ગામમાંથી નીકળીને આજે રશિયા જેવા દેશમાં દેશનું નામ રોશન કરવાનું સૌભાગ્ય હર્ષિત પટેલને મળ્યું હતું। રશિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની અંડર 17 ટીમે રશિયન ખેલાડીઓને ધોળ ચાટતા કરી વિજય મેળવ્યો હતો। 3 મેચની આ સિઝનની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમે વિજય મેળવી લેતા ભારતની ટીમનો ભવ્ય વિજય થયો હતો। બરફ પર રમાતી આ રમતમાં રશિયન ટીમને હરાવવું ખરેખર લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી, પરંતુ ભારતીય ટીમના નેશનલ કોચ વિરલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભારતની ટીમે આ અશક્ય વાતને શક્ય બનાવી જીત મેળવી હતી। થોડા દિવસ પહેલા જ પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્કેટિંગ ટીચર વિરલ ચૌહાણની ભારતીય ટીમના નેશનલ કોચ તરીકેની પસંદગી થઈ હતી અને તેમના માર્ગદર્શનમાં જ ટીમ બનાવવામાં આવી હતી। વિરલ ચૌહાણના છેલ્લા 29 વર્ષથી આ રમતો સાથે સંકળાયેલા છે અને ઓલપાડમાં રમત પ્રતિભાઓને શોધવામાં તેઓ અવિરત પ્રયાસ કરી રહ્યા છે। ઓલપાડના ગામડાના બાળકોને મફત સ્કેટિંગ કરાવતા વિરલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ હર્ષિત પટેલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે। પટેલ ઓમ સંજયભાઈ છે, હું ઇન્ડિયા ટીમનો કેપ્ટન છું। અમે રશિયા ગયા હતા મોસ્કોમાં રમવા, અમે ટોટલ 14 પ્લેયર હતા। અમે ત્યાં અમે તો ફર્સ્ટ ટાઈમ એઝ ઇન્ડિયા ટીમ રિપ્રેઝેન્ટ કરી હતી, અમારી ઇન્ડિયા ટીમને। એમાં પણ અમે પહેલી મેચ હાર્યા, તો પછી બીજી બે મેચમાં એ લોકો અમને થોડાક વીક સમજવા વેણા હતા બે ટીમ, પણ તો પણ અમે અમારું ફૂલ કોન્ફિડન્સથી રહીમાં તો અમે બે મેચ જીતી ગયા। એક છે લાસ્ટ મેચમાં એવું થયું કે ઓલ થઈ ગયા હતા, પણ એ પેનલ્ટી આવી આપણને, એમાં પેનલ્ટીમાં આપણે શૂટ મારીને જીતી ગયા, ઇન્ડિયા વોન થઈ ગયું। કેટલા દેશો તે ભાગ લીધો હતો? બે દેશ જ હતા, ઇન્ડિયા ને રશિયા। મારું નામ વિરલ ચૌહાણ છે, ઓલપાડ તાલુકામાંથી એક સ્કેટિંગ સર તરીકે કોચ નિભાવું છું અત્યારે। પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં લાસ્ટ 14 યરથી જોબ કરું છું ને એક નાનામાં નાના તાલુકામાંથી આપણે મોર ભૂગા ગામના એક છોકરો પટેલ હર્ષિત દીપકભાઈ એ આઈસ ઉપર રમે છે, કે જે રીતે ગામમાં આ વસ્તુની સગવડ હોતી જ નથી, એ છતાં પણ અમે રશિયાને હરાવીને ફર્સ્ટ પ્લેસમેન્ટ પર આવ્યા છીએ ને લાસ્ટ હર્ષિત 3 વર્ષથી મહેનત કરે છે લગાતાર। અમે ઘણી બી ટુર્નામેન્ટ રમ્યા છીએ આઈસ ઉપર, અત્યારે 15 ડેઝ પહેલાં અમે દિલ્હીમાં પણ કેમ્પ કર્યો હતો હરિયાણામાંની અંદર, 15 ડેઝ કેમ્પ અટેન્ડ કર્યા પછી પાછા અમે લાસ્ટ 4 ડેઝને તરફ રશિયા જવા માટે નીકળી ગયા। રશિયામાં 1 વીક ત્યાં રહ્યા હતા અને ત્યાં પણ અમે કેમ્પ અટેન્ડ કર્યો, ટુર્નામેન્ટો રહીમાં ફર્સ્ટ ગેમમાં અમે થોડા ડાઉન થઈ ગયા, સેકન્ડમાં અમારો વિનર થયો, થર્ડમાં પણ વિનર થયો, લાસ્ટ રશિયાના આપણે અમારા 12 પોઈન્ટ થયા અને 10 પોઈન્ટ થયા હતા અને રશિયાને આપણે હરાવીને વિનર થયા છે। આ આપણા માટે બહુ ગૌરવની વસ્તુ છે કે આપણા સુરત માટે વસ્તુ આ પોસિબલ છે જ નથી ને રશિયનની આ નેશનલ ગેમ છે, એ સાથે આપણે એમને હરાવીને અગાડી નીકળ્યા છીએ।